હળવદથી રણમલપુર જોડતા રોડ પર પાણી ભરાયા, વેગળ વાવ પાસે ભરાયા છે ઘૂંટણસમા પાણી. રોડ ઉપર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. ઈશનપુર, ઘાણાદ, મંગળપુરના લોકોને હાલાકી, તાત્કાલિક પાણીનો નિકાલ કરવા રજૂઆત કરવામાં આવી. હળવદથી રણમલપુર જોડતા રોડ પર ઘૂંટણ સુધી પાણી ભરાયા છે. જગદીશ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે. જગદીશ, ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને કેટલી પરેશાની થઈ રહી છે હાલમાં? ચોક્કસથી વાત કરવામાં આવે તો હળવદ તાલુકાથી રણમલપુરને જોડતો આ 17 કિલોમીટર લાંબો રોડ છે, જેમાં 10 થી વધુ ગામો અલગ અલગ રીતે જોડાયેલા છે. અને આ રોડ લગભગ 6 માસ પહેલા જ પૂર્ણ થયો છે. 17 કિલોમીટર લાંબો છે અને 9 કરોડથી વધુના ખર્ચે બનાવ્યો છે. ત્યારે આ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા આજે તાલુકા પંચાયતના સદસ્ય સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો પહોંચ્યા હતા અને રોડ પર હલ્લાબોલ કર્યો હતો. હલ્લાબોલ કરતાની સાથે ત્યાં નાયબ કાર્યપાલક કિડનેસ પહોંચ્યા હતા. નાયબ કાર્યપાલક કિડનેસ દ્વારા પાણીનો નિકાલ કરવા માટેની તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આભાર તમામ વિગતો માટે.